કોરોનાની મહામારીથી દેશની જનતાને બચાવવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં આજથી કોરોના વેક્સિન તબક્કાવાર આપવામાં આવશે. વડોદરા શહેરના જૂના પાદરા રોડ ખાતે આવેલ વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ખાતે કોરોનાની વેક્સિન લાવવામાં આવી હતી, જેને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, જેને લઈ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા પત્રકારોને વિશેષ માહિતી આપવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે કોરોના સામે લડત આપતા કોરોના યોદ્ધાઓને પ્રથમ આ વેક્સિન આપવામાં આવશે, ત્યારબાદ અન્ય લોકોને તેનો લાભ આપવામાં આવશે. પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા સવાલ જેમાં રાજકીય નેતાઓ કેમ વેક્સિન લઈ જનતાનો ડર દૂર કરી રહ્યા છે, શું કોઈ ડર છે કે પછી વિશ્વાસ નથી, જેનો જવાબ આપતા રાજેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે સંવેદનશીલ સરકારને પહેલા જનતાની ચિંતા છે, કોરોના યોદ્ધાઓની ચિંતા છે, પછી રાજકીય નેતાઓ. એક ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું હતું કે જ્યારે પોતાના ઘરે પ્રસંગ હોય તો પહેલા આપણે જેમ મહેમાનનું ધ્યાન રાખીએ છીએ તેમ સરકાર કે રાજકીય નેતાઓ ડરતા નથી, પરંતુ તેઓ જનતાના સ્વાસ્થ્યની પ્રથમ ચિંતા કરે છે અને દેશમાં પહેલ કરી રહ્યા છે. સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ આખા દેશે ઉજવી અને અદ્ભુત ઘટના બીજી એ પણ બની કે કોરોના સામેની વેક્સિનની શરૂઆત ગઈકાલના શુભ દિવસથી આખા ભારતમાં મોકલવાની શરૂઆત થઈ ગઈ છે. કોરોના મહામારી આ 100 વર્ષે આવેલી એક એવી વિચિત્ર વાયરસ કે જેને સમગ્ર વિશ્વની અંદર ઓછામાં ઓછા ખર્ચે અને ઝડપી રીતે અને સારામાં સારું પરિણામ આપી શકે એવી વેક્સિન ભારતના વૈજ્ઞાનિકોએ શોધવા બદલ તમામ સાયન્ટિસ્ટોને હું અભિનંદન આપું છું. કોવિશિલ્ડની વેક્સિન જ્યારે આજે ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે, વડોદરા શહેર અને જિલ્લા માટે અને સમગ્ર ગુજરાત માટે 168થી વધારે ગોદરેજ કંપનીએ પોતાના ફ્રીઝ વિના મૂલ્યે આપ્યા છે. આ એક ખૂબ સારી બાબત છે અને તેમાં જે કુલિંગ જોઈએ અને એ કુલિંગનું ઓબ્ઝર્વેશન સરકાર પણ બેઠા બેઠા ત્યાંથી કરી શકે કે કોઈ જગ્યાએ કુલિંગ ઓછું તો નથી થઈ ગયું, એટલે ગરમી તો નથી વધી ગઈ, કારણ કે આ વેક્સિનને 8 ડિગ્રી સુધીમાં સાચવવાનું હોય છે. રસીકરણની પ્રક્રિયા સમગ્ર વિશ્વની અંદર ભારતે જે રીતે રસીકરણના અમલીકરણ ભૂતકાળમાં કર્યા છે ને જે અનુભવ છે અને એ અનુભવ સમગ્ર ભારતને, અને જ્યારે વડોદરાની વાત કરીએ તો ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી પાઠકજી આપણી સાથે છે, એ આપણને આની બાકીની વિગતો આપશે. એનું જે મોનિટરિંગ છે અને વેક્સિન આપવા માટેની પ્રક્રિયામાં શરૂઆતની અંદર જે ફર્સ્ટ લાઇનર વોરિયર છે, ડોક્ટર્સ છે, નર્સિસ છે, પેરામેડિકલ સ્ટાફ છે, સફાઈ કર્મીઓ છે, પોલીસ છે, આ બધાને આપવામાં આવનાર છે, ફ્રીમાં આપવામાં આવનાર છે. અને ત્યારના 28 દિવસ બાદ પાછી આખેપૂરી વ્યવસ્થા એવી કરેલી છે કે એમને ફરીવાર કોલ આવે અને એમને એ વેક્સિન લેવાની રહેશે. આમાં વિશ્વની અંદર સૌથી સસ્તી વેક્સિન બનાવવા બદલ અને ભારત સરકારે અને તમામ રાજ્યની સરકારોએ આ વેક્સિન આપવા માટેની જે આખી પ્રક્રિયા ગોઠવી નાખી દરમિયાનમાં એક અદ્ભુત કાર્ય છે. આ ભારત આત્મનિર્ભર ભારત બન્યું છે. ભારતનું કૌશલ્ય છે, વૈજ્ઞાનિકોનું કૌશલ્ય છે, રાજકીય મક્કમ નિર્ધારણની ઈરાદાઓ છે,
અને નાગરિકો આમાંથી બહાર આવી જાય, રસી લીધા પછી પણ બીજી રસી લેવાની છે, રસીને જો સમજાવવી હોય તો ખૂબ ટૂંકમાં સમજાવી શકાય એમ છે કે આપણા શરીરની અંદર ભ્રમણ કરતા પદાર્થો જે છે એની ઓળખ આપણા શરીરનું રક્ષણ કરતા શ્વેત કણો જે છે તેને છે. વાયરસ એ એક નવા પ્રકારનું બહારનું તત્વ જ્યારે શરીરમાં પ્રવેશે છે કોઈ રીતે, તો એની સામે લડવા માટેની એને માહિતી નથી વ્હાઇટ WBCને, વ્હાઇટ બ્લડ સેલને. એટલે એને માહિતી પહેલેથી જો મળી જાય તો રસીના સ્વરૂપે એ ડેડ સેલ, એ વાયરસનો ડેડ સેલ શરીરમાં જ્યારે જાય છે રસીના સ્વરૂપે આપવામાં આવે છે, એટલે શરીરના શ્વેતકણને ખબર છે કે આ વસ્તુ નવી આવી છે, એની સાથે લડવાનું છે. અને ડેડ સેલ છે એટલે એને એ ઓળખી લે છે, અને એકવાર એ ઓળખી જાય એટલે એન્ટીબોડી તૈયાર થઈ જાય છે. પછી ક્યારેય કોરોના વાયરસ જ્યારે શરીરમાં કોઈ રીતે વાયરલ લોડ આવે તે વખતે આપણા જે વ્હાઇટ સેલ છે શરીરના, એને ખબર પડે છે કે આ દુશ્મન આવ્યો, અને એને ઘેરીને સફળતાપૂર્વક એનો નાશ કરી શકે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ આ વેક્સિન બનાવવાની જે પ્રક્રિયા છે ખૂબ અઘરી, અનેક અનેક જદ્દોજહેદ, ખૂબ મહેનત, ખૂબ પરિશ્રમ, ખૂબ પ્રયોગો. એ પ્રયોગો પછી મંકી પરના હોય, ટ્રાયલ અને એરર મેથડથી હોય, અનેક મનુષ્યોને આપવામાં આવ્યા પછી આ સંપૂર્ણપણે સેફ છે. એટલે આ રસીના સંદર્ભમાં કોઈ પણ જાતનો કોઈ અવિશ્વાસ કોઈએ કરવાનો નથી. રસી એકવાર અનેક મોટી સંખ્યામાં જ્યારે અપાઈ જશે ત્યારે સ્વાભાવિક રીતે આખા દેશમાં એક પ્રકારનો એનું જે સંક્રમણ છે એ સંક્રમણ ઘટતું જશે અને છેલ્લે આખરે નાબૂદ થશે. કોરોનાની લડાઈમાં ભારત જીત્યું છે, ગુજરાત જીત્યું છે, અને ગુજરાતના વખાણ સુપ્રીમ કોર્ટે પણ કર્યા છે અને ગુજરાત હાઈકોર્ટે પણ કર્યા છે કે જે રીતે એની સામે આપણે પગલાં લીધા છે, એમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી, એમની આખી ટીમ, નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રીશ્રી, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી, અને જે રીતે સૌનો સહકાર મળ્યો છે, આમાં બધા જ વર્ગનો સહકાર મળ્યો છે. ક્યાંક ઉત્તેજના હશે શરૂઆતમાં, પણ પછી સમજણ મળ્યા પછી આ બાબતમાં કોરોના કોઈનો સગો નથી, કોરોના કોઈને પણ થઈ શકે છે. એની સામે જે રીતે ભારતે પગલાં લીધા છે એ વિશ્વના અનેક દેશોએ નથી લીધા અને હવે લેવા પડી રહ્યા છે. લંડનમાં ને બધે આજે લોકડાઉન ચાલી રહ્યા છે, અનેક જગ્યાએ લોકડાઉન હવે ફરી નાખી રહ્યા છે, ત્યારે આપણો દેશ એમાંથી બહાર આવી રહ્યો છે. હું આપને સૌને આપના માધ્યમથી, તમામ નાગરિક ભાઈ બહેનોને, જ્યારે પણ રસી લેવાની આવે ત્યારે આપણે લઈશું અને આ રસીને સફળતાપૂર્વક આ કાર્યક્રમને આપણે સહજ રીતે અપનાવીશું અને આ મહામારી સામે આપણે અત્યાર સુધી જે લડતા આવ્યા છે એને પૂર્ણ રૂપે પ્રતિકાર આપીશું અને આપણે સફળ થઈશું, આપણે જીતીશું. વી વિલ વિન, દેશ જીતશે, ગુજરાત જીતશે. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.